भरूच शहर में धोधमार वरसाद खाबक्यो छे। नर्मदा नदी ना पाणी छे ए शहर में घुसी जता भारे हालाकी भोगवी पड़ी छे। कुर्जा विस्तार चारे तरफ थी पाणी में गरकाव थई गयो छे। लोकोना घर में पाणी घुसी जता भारे परेशानी नो सामनो करवो पड्यो छे। फुर्जा विस्तार ना दृश्य तमे जुओ। एसडीआरएफ फुर्जा विस्तार की मुलाकात लीधी छे अने लोकोने सलामत स्थळे खसेडवानी कामगीरी छे करी देवाय छे। फुर्जा दाणिया बजार गुरुद्वारा विस्तार पाणी पाणी थई गयो छे अने हाल तो एसडीएमए आ विस्तार की मुलाकात लई लीधी छे। केम के आ दृश्यो में पण जोई शकाय छे परिस्थिति केटली विकट छे। अर्धा मकानो पाणी में डूबी गया छे। नर्मदा नदी नु जलस्तर जेम जेम वधतुं जाय छे तेम तेम तंत्रनी सक्रियता वधती जाय छे अने साथे साथे भरूच शहेरना नीचाणवाळा विस्तारोमां पाणीना प्रवेशवानी शरूआत पण हवे थई चूकी छे। आपणी साथे भरूच जिल्लाना नायब कलेक्टर साहेब छे तो आपणे तेमने सौप्रथम पूछे सर तंत्रनी तैयारी शुं छे खास हाल? तंत्र द्वारा बधी ज प्रकारनी तैयारी करवामां आवी छे। शेल्टर स्थानो नक्की करवामां आव्या छे। लोकोने जे नीचाणवाळो विस्तार छे ज्यां अत्यारे पाणीनुं लेवल 32 फूट छे गोल्डन बीच पर, तो ई ध्याने लईने जे विस्तार सबमर्ज थया छे ते विस्तारोमां आपणे लोकोने शिफ्टिंग करवानी कार्यवाही ગઈકાલે સાંજથી ચાલુ કરી દીધી છે। વધુમાં અમારે દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે, જે ટીમો દ્વારા કન્ટિન્યુ આખી રાત જાગીને પણ શિફ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર તંત્ર આમાં સાથે જોડાયેલું છે અને લોકોને સમજૂત કરીને લોકોને કે શિફ્ટિંગ કરીએ છીએ અને જ્યાં પણ જરૂર પડે તો સ્થાનિક પદાધિકારીઓ પણ બધા જોડે છે। નગરપાલિકા પ્રમુખથી લઈને આપણી તમામ ચૂંટાયેલી 5 કોર્પોરેટરશ્રીઓ છે અને બાકી સમગ્ર તંત્ર એમને સમજૂત કરીને સેફર જગ્યામાં આપણે શિફ્ટિંગ કરાવી રહ્યા છીએ। સર ભરૂચના કેટલા વિસ્તારો અત્યારે અસરગ્રસ્ત થયા છે અને કેટલા લોકોને સ્થળાંતર કરાવ્યું? ભરૂચમાં જે આપણે જાણીએ છીએ કે જે અંદાજિત 30 ફૂટ ઉપર પાણી આવે ત્યારે જે અમુક વિસ્તાર છે જેમ દાંડિયા બજાર છે, ફુરજા છે, પછી કસક ગુરુદ્વારા વિસ્તાર જે છે, ગોલ્ડન બ્રિજ, એવા વિસ્તારો જે આઈડેન્ટિફાય થયેલા છે તે વિસ્તારમાં અત્યારે પાણીનું લેવલ વધી ગયું છે અને ત્યાંથી આપણે જે આ લેવલ ઉપર જે લોકો આવતા અત્યારે રહેવાસી હતા એ લોકોને આપણે સેફર જગ્યામાં અત્યારે શિફ્ટિંગ કરી દીધું છે। જે પ્રકારે તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આપને અમે બતાવી રહ્યા છે ભરૂચના ફુરજા વિસ્તારના દ્રશ્યો। આ વિસ્તારમાં હાલમાં આપ જોઈ શકો છો કે નર્મદાના પાણી ભરૂચ શહેરમાં પ્રવેશી ચૂક્યા છે અને જે મુખ્ય માર્ગો છે તેની ઉપર નર્મદાનું પાણી વહેતું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ જે આ વિસ્તારના સ્થાનિક મકાનો છે તે મકાનો પણ હવે ડૂબવા લાગ્યા છે, તો સાથે સાથે જે ફુરજા વિસ્તારની જે મકાનો છે ત્યાં હવે પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે। અલગ અલગ વિસ્તારોમાં હવે જેમ જેમ જળસ્તર વધતું જાય છે તેમ તેમ નર્મદા નદીની પૂરની જે પરિસ્થિતિ છે તેને જે ચિંતાજનક સ્થિતિ છે તેના હવે દર્શન થઈ રહ્યા છે। સાથે સાથે તંત્ર પણ એલર્ટ છે, 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે, પરંતુ સાથે સાથે આ પ્રકારની પરિસ્થિતિમાં હજુ પણ જળસ્તર વધવાની જ્યારે શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તેમ તેમ તંત્ર દ્વારા વધુ લોકોને સ્થળાંતર કરવાની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। હાલમાં આજે ફુરજા વિસ્તાર ઉપરાંત ભરૂચના 4 રસ્તા, દાંડિયા બજાર, ભૃગુઋષિ ટેકરા સહિતના વિસ્તારોમાં ભરૂચ શહેરમાં નર્મદા નદીનું જે પૂર છે તેના પાણી સ્પષ્ટપણે પ્રવેશી ચૂક્યા હોવાની વિગતો સામે આવી રહી છે। લગભગ 18.5 લાખ ક્યુસેક જેટલું પાણી ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવ્યું છે અને તેની અસર હાલમાં ભરૂચ શહેરમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે। ભરૂચમાં વર્ષો બાદ નર્મદા નદી આ સ્તરે પહોંચી રહી છે, જેના કારણે ચોક્કસ તંત્ર દ્વારા હાલમાં તમામ પ્રકારની તૈયારીઓ આટોપી લેવાઈ હોવાની પણ તેમની દ્વારા વિશ્વાસ વ્યક્ત કરાયો છે। તો સાથે સાથે જે નર્મદાનું જે જળસ્તર છે તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર એલર્ટ હોવાનો દાવો પણ કરી રહ્યું છે। અંકિત મોદી, TV9, ભરૂચ।